દર્શક મિત્રો, ઊંચું વાસ્ક રક્ષિતા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુત્રાપાડાથી અમારા રિપોર્ટર રામશ્રી મોરી સાથે. સુત્રાપાડામાં મોરી પરિવાર દ્વારા પરંપરાગત રીતે તુલસી વિવાહ યોજાય. વાજતે ગાજતે ફૂલેકું નીકળ્યું. લગ્નગીત સાથેની રાસની રમઝટ બોલાવી. સુત્રાપાડા શહેરમાં તુલસી વિવાહ નિમિત્તે ઠાકોરજીનું ફૂલેકું સુત્રાપાડા મુકામે કારડીયા રાજપૂત સમાજની વાડીથી બપોરના સમયે વાજતે ગાજતે ઢોલ શરણાઈના સુરે દાંડિયા રાસની રમઝટ સાથે કીર્તન મંડળી સાથે બહેનોના લગ્નગીતની રમઝટ સાથે હર્ષ ઉલ્લાસપૂર્વક નીકળ્યું છે. મેઇન બજારમાં સુખનાથ મહાદેવના મંદિરેથી હોળી ચોક ખાતે આવેલા હનુમાન દાદાના મંદિરે પહોંચ્યું હતું. ત્યારબાદ દેવદિવાળીના દિવસે ઠાકોરજીની જાન સુત્રાપાડા સ્થિત માવતર સ્વરૂપે કાછેલા પરિવારના ઘરેથી બપોરના 3 કલાકે અસંખ્ય જાનૈયાઓ સાથે બળદગાડાઓમાં વાજતે ગાજતે નીકળી. સુત્રાપાડા સ્થિત રૂક્ષ્મણીજી સ્વરૂપે તુલસી માતાના માવતર સ્વરૂપે મોરી પરિવારના ઘરે પહોંચી હતી અને ત્યાં ઠાકોરજીના લગ્ન રૂક્ષ્મણીજી સ્વરૂપે તુલસી માતા સાથે કરવામાં આવ્યા હતા. મંડપ મધ્ય રૂક્ષ્મણીજી સ્વરૂપે તુલસી માતાને ચુંદડી ઓઢાડવાની રસમ કર્યા બાદ મંડપ મધ્ય ઠાકોરજી અને રૂક્ષ્મણીજી તુલસી માતાના હસ્ત મેળાપ કરવામાં આવ્યો હતો, જેમના કન્યાદાન મોરી જગદીશભાઈ વીરાભાઈ, મોરી વિપુલભાઈ વાલાભાઈ અને મોરી તેજસભાઈ રામભાઈ દ્વારા કરવામાં આવે ને ત્યારબાદ લગ્ન પૂર્ણ થયા બાદ કંસાર ઠાકોરજી અને રૂક્મણી સ્વરૂપે તુલસી માતાને જમાડવામાં આવ્યો હતો. પરણી ચૂકેલા તુલસી કૃષ્ણને હાથ ઘરણું કરવાનો લાભ સર્વેને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગ ખૂબ જ ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. તુલસી વિવાહના અંતે સમગ્ર સુત્રાપાડા શહેરના લોકોએ સાથે પ્રસાદી રૂપે સમૂહ ભોજન લીધું હતું. આ તુલસી વિવાહ મહોત્સવમાં ઠાકોરજી ભગવાનના માવતર સ્વરૂપે કાછેલા અજીતભાઈ રામાભાઈ તથા રૂક્મણીજી તુલસી માતાના માવતર સ્વરૂપે સ્વવીરાભાઈ ગોવિંદભાઈ મોરી અને સ્વવાલા ભાઈ ગોવિંદભાઈ મોરી તથા રામભાઈ ગોવિંદભાઈ મોરીના પરિવાર દ્વારા આ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.